रोजाना आपनी पासे आवा मांगीश जे रीते ग्रामीण विस्तारोनी महिलाओनी आपणे वात करीए तो कदाच टेक्निकली एटली साउंड नथी अने सामे डिजिटलाइजेशन अने कैशलेस ट्रांजेक्शन आवा बधा मोटा मोटा शब्दो बजेटमां घणा सांभळवा मळ्या शुं कहेशो मने खबर ज हती के तमने आ प्रश्न थयो ज हशे ना सारो पॉइंट सी आगे ने रिपीट के जे व्यू छे विजन छे परफेक्ट छे एमां कोई डाउट नथी पण इट इज रिक्वायर्ड के आपणे एटला स्टेप्स ने इम्प्लीमेंटेशन मे बी एनुं ए बी सारू छे शुं प्लानिंग अरे प्लानिंग ना के एनुं सोच सारी छे पण आपणे एक्ઝિક્યુશન इम्प्लीमेंटेशन नो ઘણો અભાવ હોય છે હવે જે કેશલેસ ઇકોનોમી ની જ વાત કરું તો સૌથી પહેલા અહીંયા કહેવામાં આવે છે કે આપણે બ્રોડબેન્ડ નો વ્યાપ વધારશું અને આઈ થિંક વી હેવ અરાઉન્ડ 1,50,000 ગ્રામ પંચાયતમાં વાઈફાઈ કરશું ને આ બધું કરશું બહુ સરસ વાત છે પણ જ્યારે બહેનોની હું તો ભાઈઓની બી વાત કરું છું અત્યારે ખાલી બહેનોની આપણે વાત ન કરીએ કે એ લોકો ભાઈઓ બી જે ટ્રાન્ઝેક્શન્સ કરે છે અત્યારે બે પોઈન્ટ છે એક તો કે ગવર્નમેન્ટ બેઝ ટ્રાન્ઝેક્શન થાય છે આમ જેમ ભીમ એપ કહ્યું ને બીજું ઈ વોલેટ થાય છે ઈ વોલેટ સૌથી વધારે ઇનસેક્યોર ટ્રાન્ઝેક્શનના વેસ છે બીકોઝ આઈ એમ ઇન્ટુ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે મને ખબર છે સૌથી વધારે ને એટલે લોકો બેવકૂફ બની રહ્યા છે ખાલી લેડીઝ ને જેન્ટ્સ બી બેવકૂફ બની રહ્યા છે ડિફરન્ટ વેઝમાં કોઈક ફોન કરીને પૈસા ઉપાડી લે છે ઈ વોલેટમાંથી યા કોઈક એ લોકોને દુકાનવાળા નહીં કોઈ બીજું એનું સોશિયલ એન્જિનિયરિંગ કરી અને એ લોકો ના શું કહેવાય એપમાં ઘૂસી મોબાઈલમાં ઘૂસી અને એમાંથી પૈસા ટ્રાન્સફર થઈ શકે છે એટલે આ બે ત્રણ ચીજો છે જે બહુ ધ્યાન રાખવી પડશે એટલે ગવર્નમેન્ટ એક કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે વિચાર્યું છે બનાવવાનું બહુ જ સારી વાત છે પણ એ જલ્દી બને ને એની પર જલ્દી કામ થાય એ જ જરૂર છે બીજી વાત જે ઇમ્પોર્ટન્ટ છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન કેટલી લેવલમાં કારણ કે આગળ સિંગાપોર જેવી નાની નાની જ એ છે આઈ થિંક એનું કંઈક 50 લાખ લોકો યા 60 લાખનું એનું પોપ્યુલેશન છે તો બી સિંગાપોર જેવામાં અત્યારે 70% જ એ લોકો એ પર જઈ શક્યા છે કેશલેસ પર જઈ શક્યા છે એટલે આપણે એ જોવાનું છે કે ઇન્ડિયા જે આટલા 1.2 બિલિયન નું પોપ્યુલેશન છે કેટલા જલ્દી અને કેટલું સુરક્ષિત જઈ શકે કારણ કે આમાં સિક્યોરિટીનો બહુ જ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ આવે છે પછી અગર આપણે કેશલેસ ને ડિજિટલ ઇકોનોમીની વાત કરીએ તો રીચ એટલે રીચ ઇન ટર્મ્સ ઓફ એક તો તમારે આપણે તમારી જે ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરીએ અત્યારે આપણે નોર્મલ ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરીએ છીએ તો આપણે 4G ની ભલે વાત થતી હોય પણ એ તમને મને ખબર છે કે કેટલું આપણને કનેક્ટિવિટી મળે છે ને કેટલી સ્પીડ મળે છે એટલે એ પર આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ પડશે ને ત્રીજી ઇમ્પોર્ટન્ટ ચીજ કે જે POS એન્ડ જે પોઈન્ટ ઓફ સર્વિસ પોઈન્ટ ઓફ સેલ ઇક્વિપમેન્ટ કહેવાય કે જે તમે જે અંગૂઠો મારો યા તમે કોઈ સ્વેપ કરો એનું એ લોકોએ બહુ સારું કર્યું છે એની કસ્ટમ્સ ને બધી એની ડ્યુટીઝ ઘટાડી છે યા ઝીરો કરી છે આઈ ડોન્ટ નો કે શું કર્યું છે પણ એ એક સરસ કર્યું છે એમાં કે મોંઘા નહીં થાય પણ એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે એ જે નાનો કરિયાણા વાળો છે હવે તમે વિચારો કે બિચારો નાનો કરિયાણા વાળો છે એ કંઈક 5,000 નું યા 1,500-2,000 નું ઇક્વિપમેન્ટ કેવી રીતે એફોર્ડ કરે પોઈન્ટ નંબર 1 બીજો પોઈન્ટ કે હવે એ ટ્રાન્ઝેક્શન પર અત્યારે તો એ લોકો નથી આપ્યા ટ્રાન્ઝેક્શન કોસ્ટ પણ પછી 2-3 ને 4% ટ્રાન્ઝેક્શન કોસ્ટ રહેશે તો એ કેવી રીતે લોકો એફોર્ડ કરી શકશે કારણ કે ઇટ ઇઝ લાઈક દેટ કે તમને 100 રૂપિયા પણ હર 100 રૂપિયા પર તમે મારી પાસે 3 રૂપિયા 4 રૂપિયા એક્સ્ટ્રા લો તો મારાથી નથી એફોર્ડ થઈ શકવાનું કારણ કે મારા માટે 100 રૂપિયા બી બહુ છે જેમ કે પાણીપુરી તમે 100 રૂપિયાની પાણીપુરી ખાઓ ને 3 ને 4 રૂપિયાનું એ કરો એટલે એ આખો એનું જે માળખું છે એ ગવર્મેન્ટે બહુ ધ્યાનથી જોવું પડશે કારણ કે તમે અત્યારે બી જોયું કે પેટ્રોલ પંપ વાળા હાથ ઉચકી લીધા કે ભાઈ અમે ટ્રાન્ઝેક્શન કોસ્ટ નહીં આપ્યા પહેલા ફ્રી હતું હવે આપણને નથી ખબર કે પછી ગવર્મેન્ટ કે આપણે આની પાસે લઈશું યુઝર પાસે લઈશું પછી યુઝર બૂમ પાડી એટલે ગવર્મેન્ટ કે ઓઇલ કંપની પાસે લઈશું હવે ખબર નથી કારણ કે ઓઇલના પ્રાઇસીસ એવી રીતે ઉપર નીચે જાય છે કે એ લોકો અંદર નાખી દે તો તમને મને ખબર બી ના પડે અને એનો ટ્રાન્ઝેક્શન કોસ્ટ તો બહુ મોટો થઈ શકે છે કારણ કે પેટ્રોલ તો બહુ મોટી યુઝેજ થાય છે એટલે આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ થી આ બહુ જ એક ડાર્ક એરિયા છે અને એના માટે ક્લેરિટીની બહુ જરૂર છે એટલે આપણે ભલે ડિજિટલની વાત કરીએ પણ કેશલેસની વાત કરીએ આ એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આપણે ક્રેડિટ કાર્ડ સિસ્ટમ વાપરશું વર્ષોથી ક્રેડિટ કાર્ડ વાપરું છું પણ તમે જોયું છે ને એવા રિસર્ચ કે છે કે ક્રેડિટ કાર્ડ થશે ત્યારે શું તમારું સ્પેન્ડિંગ વધી જશે કારણ કે જ્યારે તમે પૈસા કાઢો છો એટલે મારી પાસે 500 રૂપિયા છે 500 રૂપિયા મને ખબર છે કે મારા આટલાથી જ ખરીદાય પણ જે દિવસે મારી પાસે ક્રેડિટ કાર્ડ છે 50,000 લાખની લિમિટનો એ દિવસે ફટાફટ સ્પેન્ડિંગ કરીશ અને પછી મારું દેવું વધતું થશે અને મારા ઇન્ટરેસ્ટ વધતા જશે કારણ કે 50,000 એ વખતે એ મહિનાને એન્ડમાં નહીં ભરી શકું એટલે આવી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે હેન્ડલ કરો